नमस्ते, आजे जानीशुं खूब महत्वनी बाबत के जेने लगड़ी कही शकाय सोनानी, ए आयुष्यमान कार्ड शुं छे अने केवी रीते काम आवशे जोई लईए। राज्यमां अत्यार सुधी 1.67 करोड़ लाभार्थीओए आयुष्यमान कार्डथी लाभान्वित थया छे। आ योजनामां मित्रों रुपया 5 લાખની जे आरोग्य वीमा रकम वधारी અને રૂપિયા 10 લાખ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે એવું આરોગ્યમંત્રીએ કહ્યું છે। રૂપિયા 6,500 કરોડથી વધુની રકમના ક્લેમ્સ નોંધણી સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે, એટલે કે ગુજરાતે આયુષ્યમાન કાર્ડનો સૌથી વધારે લાભ લીધો છે। હવે જોઈ લઈએ મિત્રો કે તેનો લાભ કેવી રીતે મળશે। बीजू के मित्रों आ योजना अंदर जे माय योजना थी अगाऊ बराबर से एनु मित्रों आनी अंदर संकलन कर देवामां आव्युं छे। आयुष्यमान प्रधानमंत्री जन आरोग्य आयुष्यमान योजना अने माय योजना, एनु मित्रों माय योजनामां जे PMJY कहेवाय तेनी अंदर संकलन कर देवामां आव्युं छे। हवे तेनी अंदर क्या क्या डॉक्यूमेंटो जोईशे, आवकनो दाखलो जोईशे, आधार कार्ड जोईशे, रेशन कार्ड जोईशे अने मोबाइल नंबर जोईशे। आवकनो दाखलो घरना मुख्य सभ्य एकने जोईशे, बीजा सभ्योनो नहीं, एटले घरनो जे मुख्य व्यक्ति होय एमनो आवकनो दाखलो जोईशे। कुटुंबना मुख्य व्यक्तिने प्रथम कार्ड कढाववुं फरजियात छे, त्यारबाद अन्य सभ्योने तमे ए कार्ड कढावी शकशो। એટલે કે અલગ અલગ તેનું આયુષ્યમાન કાર્ડ ઘર દીઠ અલગ અલગ કુટુંબ દીઠ અલગ અલગ, દાખલા તરીકે 4 વ્યક્તિ હોય તો 4-4ના અલગ આયુષ્યમાન કાર્ડ નીકળશે, પરંતુ તેની અંદર મુખ્ય વ્યક્તિનું પ્રથમ નીકળવું જોઈએ, બરાબર છે। આવકનો દાખલો તેની અંદર ફરજિયાત છે। આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે જે ગરીબ લોકો અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે અને પૈસા ન હોવાને કારણે તે હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતા નથી અને ઘરે મૃત્યુ પામે છે, તેઓ આયુષ્યમાન કાર્ડ દ્વારા તેમની સારવાર મફતમાં કરાવી શકશે। આ યોજના લાયકાત ધરાવતા અરજદારોને પ્રધાનમંત્રી આયુષ્ય ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ પ્રદાન કરે છે, જેથી તેઓ સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકશે। તે પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા તો ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 5 લાખ સુધીની મફત સારવાર કરાવી શકે છે, પરંતુ તેની અંદર હવે 10 લાખ રૂપિયા પણ થઈ શકશે। કદાચ સરકાર એની અંદર સુધારો લાવી રહી છે, રૂપિયા 5 લાખથી 10 લાખ। હવે તમારે આયુષ્યમાન કઢાવવું હોય તો તમારે ક્યાં જવું પડે? તો મિત્રો, તે નજીકની જે આયુષ્યમાન જ્યાં નજીકની હોસ્પિટલની અંદર ચાલતું હોય ત્યાંથી તમને આયુષ્યમાન કાર્ડ નીકળી શકે, અથવા તો નજીકનું જે કોમન સર્વિસ સેન્ટર હોય, બરાબર છે, CSC, ત્યાંથી અથવા તો નજીકની તમારું PSC હોય, CSC, PSC, તો ત્યાંથી પણ જે નજીકનું તમારું સરકારી કહેવાય ને કે દવાખાનું હોય ત્યાંથી પણ તમને આ મળી જશે। તો જલ્દીથી જે ડોક્યુમેન્ટો કયા છે એ તૈયાર કરી અને જલ્દીથી આયુષ્યમાન કાર્ડ કઢાવી રાખો, જેથી જરૂર પડે કામ આવશે। ઘણા બધા મિત્રોને એવું હોય છે કે એકદમ કંઈક બીમારી આવી પડી અને ત્યારે દવાખાની અંદર હોય હાજર હોય છે અને ત્યારે એ કઢાવતા હોય છે, ત્યારે એ વાર થઈ ગઈ હોય છે અને વ્યક્તિને લાભ મળી શકતો નથી, જેથી તરત એ આયુષ્યમાન કાર્ડ કઢાવી નાખો અને અમારો વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો।